सामाजिक न्याय पखवाड़िया उजवणी भाग रूपे छोटाउदेपुर दरबार हॉल खाते सांसद गीताबेन राठवानी अध्यक्षता में कार्यक्रम योजायो। રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે અને સ્વસ્થ ગુજરાત બને તે માટે રાજ્યભરમાં સામાજિક ન્યાય પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। ગુજરાતનું એક પણ બાળક કુપોષિત ન રહે, દરેક બાળક સુપોષિત અને તંદુરસ્ત બને અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્યભરમાં સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક હોદ્દેદારોએ કુપોષિત બાળકને દત્તક લીધું છે। સાથે રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા મહિલા સગર્ભા બને ત્યારથી લઈ 1000 દિવસ સુધી તેને પોષણક્ષમ આહાર મળે તે માટેની યોજના અમલમાં મૂકી છે। ઉપરાંત આંગણવાડીના બાળકોને સુપોષણ આહાર તરીકે બાલ આહાર પણ આપવામાં આવી રહ્યો છે। ત્યારે સુપોષણ અભિયાન થકી સુપોષિત ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવા જેઓનો સી ફાળો છે એવી છોટાઉદેપુર જિલ્લાની આંગણવાડીની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ દરબાર હોલ ખાતે યોજાયો, જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા પ્રભારી જિગીશાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોના હસ્તે પ્રમાણપત્ર અને સુપોષણ આહારના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ બાદ સાંસદ ગીતાબેન સહિતનાઓએ નગરની રજપૂત ફળિયા વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આહાર પેકેટનું વિતરણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આજનો દિવસ સુપોષણ અભિયાનનો આ કાર્યક્રમ છોટાઉદેપુર મુકામે દરબાર હોલમાં કરવામાં આવ્યો। અહીંયા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ, આશા વર્કરો ઉપસ્થિત રહી જે બાળકો કુપોષિત છે એ બાળકોને સુપોષિત બને એના માટે કીટ આપવામાં આવી અને જે બહેનો ખૂબ સારું કામ કરી રહી છે, આંગણવાડી વર્કર હોય, આશા વર્કર હોય, તો એમને સન્માનપત્ર આપીને અમે સન્માન કરવામાં આવી। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને જે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ એ ચૂંટાયેલા હોય કે સંગઠનના હોય એ દરેક એક એક બાળકને દત્તક લે, જે સરકારનો જે ધ્યેય છે કે બધાય બાળકો સુપોષિત બને એનો ધ્યેય છે, એના માટે અહીંયા અમે સૌ ભેગા થયા। આજના આ કાર્યક્રમમાં અમારા વડોદરાથી માન્ય મહિલા મોરચાના અમારા પ્રભારી અને મારી સખી બેન જિગીશાબેન, અહીંના અમારા મહામંત્રી જિલ્લાના ભાઈ શ્રી શંકરભાઈ, મલકાબેન, સજ્જનબેન સૌ ઉપસ્થિત રહી અમે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો।